ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, નેક્સ્ટ લેક્ચર છે અગતંત્રની અંદર વિશ્વક્રમની અંદર ચૂસણ સક્શન. તો શું કરવાનું છે? પોઈઝનિંગ બાઇટ જે છે, સાઇડ ઓફ ધ બાઇટ છે, ત્યાં આગળ આપણે શું કરવાનું છે? ઇમિડિયેટલી આફ્ટર ધ સ્નેક બાઇટ ધ સાઇડ શુડ બી સક આઉટ સો એઝ ટુ મિનિમાઇઝ ધ સ્પ્રેડિંગ એન્ડ ઇફેક્ટ ઓફ ધ પોઈઝન. એ પોઈઝનને આપણે ચૂસી લેવાનું છે, પણ તે પહેલાં શું કરવાનું? તો કે નિષ્પીડિયત ભૃસમ દસ ધનસમ ઉદ્વરણ મર્મ વર્જવા તમ ધનસમ વા ચૂસેર મુકમ વ્યવચૂર્ણ 500. એટલે કે એ જગ્યાએ જે છે યવચૂર્ણ અથવા 500 એટલે કે રેતી જે છે મોઢામાં રાખીને ત્યારબાદ જે છે આપણે ચૂસવાનું છે. એટલે કશું થશે, ડાયરેક્ટ કોન્ટેક્ટ પોઈઝનનો આપણા મોઢામાં થશે પાછું, જે ચૂસતો હશે એનો. તો એ પાછું આમાંથી નીકળીને પેલામાં જશે. તો એના કરતાં જે છે જે સક કરે છે પોઈઝનને, એને માઉથની અંદર યવચૂર્ણ અથવા તો ડસ્ટ 500 રેતી એ જે છે રાખવાની છે, અને ત્યારબાદ ચૂસવાનું છે વિષને. તો શું થશે, ઓરલ મ્યુકોઝામાં એનો કોન્ટેક્ટ થશે નહીં. આજે તો હાલ તો શું છે, સક્શન પંપ આવી ગયા છે કે જેનાથી આપણે વિષને સક કરી શકીએ છીએ સક્શન. નેક્સ્ટ છે વિશ્વક્રમ અગ્નિકર્મ. તો ત્વચા માંસ દાહ, ત્વચા અને માંસ ગળ હોય જો વિષ તો એને દાહ એટલે કે અગ્નિકર્મથી આપણે શું કરી શકીએ, દૂર કરી શકીએ. ધનસમ મંડળીના મુખ્ય પિત્ત લતવાદ અથવા પર એટલે કે આપણે શું કરી શકીએ છીએ, એ જગ્યાએ અગ્નિકર્મ કરી શકીએ છીએ ત્વચા અથવા માસમાં જો વિષ હોય તો. અહીં એક બીજો રેફરન્સ સુશ્રુત કલ્પસ્થાનમાં આવે છે. આફ્ટર રિલીઝિંગ ઓફ ધ અરિષ્ટ ધ સાઇટ માર્ક ધેટ બાય શુડ બી સબ્જેક્ટેડ ટુ ધ પ્રચ્છન. એટલે કે જેવું જ આપણે અરિષ્ટ બંધન છોડીએ છીએ ત્યાં આગળ શું કરવાનું, પ્રચ્છન કરવાનું છે અને દહન કર્મ એટલે કે કોટરાઇઝેશન કરવાનું છે. એટલે શું થાય, તો કે જે સ્કન્ન વિષ છે એટલે કે જે ગંઠાઈ ગયેલું છે, જે ત્યાં આગળ ઊભું રહી ગયેલું વિષ છે જે કે જે આગળ નથી ગતિ કરી શકતું, એનો પણ વેગ જે છે આપણે રોકી શકીએ છીએ, એને પણ આપણે રોકી શકીએ છીએ. ધીસ ઇઝ ડન ટુ અવોઇડ વેગ કોઝ બાય ધ ટ્રેપ પોઈઝન. કે જે આપણે ટ્રેપ કર્યું હતું અરિષ્ટથી, આપણે જેને ટ્રેપ કરી રાખ્યું હતું, એ પોઈઝન આગળ ના વધે એના માટે આપણે એ સાઇડ ઉપર પ્રચ્છન કરી નાખવાનું, અગ્નિકર્મ કરી નાખવાનું. એટલે જે સ્કન્ન વિષ એટલે કે ટ્રેપ પોઈઝન છે આગળ વધી શકશે નહીં. ઇન્સ્ટ્રુમેન્ટ શું યુઝ કરવાનું, તો સ્થૂળ સલાકા, અણુ સલાકા અથવા દીર્ઘ સલાકા યુઝ કરી શકાય. અને એની ટીપ એટલે કે એને જાંબોસ્ટ કહેવાય. ધારો કે અગ્નિકર્મ હોય તો એની ટીપ હોય ઉપર, એને જાંબોસ્ટ કહેવાય. તો સ્થૂળ અણુ ને દીર્ઘ જાંબોસ્ટ એ જ પ્રમાણે જે છે વપરાય છે. હાલના ટાઈમમાં તો ઇલેક્ટ્રિક કોટરાઇઝેશન આવી ગયા છે કે જે પોપ્યુલરી છે. બીજો એક વિશ્વક્રમ છે પરિસેક. તો પરિસેક એટલે શું, તો કે સ્પ્રિંકલિંગ ઓફ ધ કોલ્ડ વોટર, ઇરિગેશન ઓફ ધ કોલ્ડ વોટર. એ શેના માટે કરવાનું છે, તો કે પેશન્ટ અનકોન્શિયસ ના થઈ જાય એના માટે આપણે એને જગાડતા રહેવાનું છે. પોઈઝન જ્યારે પેશન્ટના અંદર જાય ત્યારે પેશન્ટ જે છે ધીમે ધીમે શું થાય, અનકોન્શિયસ થાય. તો વિષને ફેલાવનારું પણ છે રક્ત છે, કારણ કે જેવું કોઈ બાઇટ થશે ત્યારે બ્લડ દ્વારા વિષ આખા શરીરમાં ફેલાય. તો વિષને ફેલાવનાર શું છે, રક્ત છે. તેવી રીતે અગ્નિને ફેલાવનાર કોણ છે, વાયુ છે. તો પ્રદેહ અને શેક જે છે શું કરે, બંનેને સ્થિર કરી દે, રક્તને સ્થિર કરી દે. પ્રદેહ કરીએ શેક કરીએ કોલ્ડ વોટરમાં, તો કોલ્ડ વોટરની પ્રોપર્ટી શું છે, સ્તંભન છે. તો એ સ્તંભન જ્યારે પણ થાય ત્યારે શું થાય, એ રક્ત જે છે ધીમું પડે, એનો પ્રવાહ જે છે ધીમો પડે. એટલે જે વિષયુક્ત રક્ત જતું હોય અને જ્યારે આપણે પરિચેક કરીએ ઠંડા વોટરનો કોલ્ડ વોટરનો, તો શું થાય, સ્તંભનનું કાર્ય કરશે અને ગતિ અટશે રક્તની, તો એ આખા શરીરમાં વિષ ફેલાશે નહીં. તો એક આ રેફરન્સ સરસ છે કે વિષને ફેલાવનાર રક્ત છે અને આપણે એ રક્તને કોલ્ડ કરવાનું છે, અને કોલ્ડ વોટરનું જ્યારે એ ગીટ કરીએ ત્યારે શું થાય, એની સ્તંભનની પ્રક્રિયા થાય, એની ગતિ અવરોધાય, તો વિષ પણ શું થાય, એની ગતિ પણ અવરોધાય. નેક્સ્ટ છે અબગા, બાથિંગ એન્ડ મેડિકેટેડ વોટર, બાથિંગ વિથ ધ મેડિકેટેડ. તો બાથિંગ ધ પેશન્ટ વિથ ધ કોલ્ડ વોટર રીત મધુ પયોપાનો અવગા છે કશ્ચ પિત્તસ્થે. તો કીધું રીતે વિસ ઇઝ લોકેટેડ ઓન ધ સાઇડ ઓફ ધ પિત્ત, ધેન પેશન્ટ શુડ બી સબ્જેક્ટ ટુ ધ અવગાહન એન્ડ સેક. એટલે કે જો પિત્તના સ્થાન ઉપર જો વિષ હોય લોકેટેડ થયેલું, તો પેશન્ટને આપણે અવગાહ કરવાનું છે, એટલે કે એને બાથ લેવાનું કહેવાનું છે. નેક્સ્ટ છે વિશ્વક્રમ રક્ત મોક્ષણ. તો કે જો પોઈઝનની સાઇટ વિવર્ણ થઈ હોય એટલે કે ડિસકલરેશન આવ્યું હોય, ત્યાં આગળ કઠિન થઈ ગયું હોય, ટેન્ડરનેસ આવ્યું હોય, શું એટલે કે નમનેસ આવી ગઈ હોય, પેઇન થતું હોય, તો એ શું કરવાનું છે, આપણે તેમાં વિશ્રમણ એટલે કે રક્ત મોક્ષણ કરવાનું છે. કઈ કન્ડિશન છે, વિવર્ણ કઠિન સૂન સરુજ અને રક્ત વિવર્ણ હોય તો જ આપણે રક્ત મોક્ષણ કરવાનું. રક્તે વિષ પ્રદુષ્ટિ દુષ્ય પ્રકૃતિસ્તમ ત્યજિત પ્રાણાન. રક્તની દુષ્ટિ થાય તો પ્રાણનો ત્યાગ થાય, અને એનાથી બચવા શું કરવાનું, અશ્રુ પ્રવર્તવાનું એટલે કે રક્ત મોક્ષણ કરવાનું છે. ઇફ રક્ત ફેલ્સ ટુ કમ આઉટ ઓફ ધ સાઇટ
ધ પ્રઘર્ષણ શુડ બી ડેપ્લોય ટુ કોઝ અસુકૃત. એટલે કે પ્રચ્છન્ન કર્મ કરીને પણ એ રક્તને આપણે શું કરવાનું છે, બહાર કાઢી નાખવું છે. જો રક્ત બહાર ના આવતું હોય તોની વાત છે, બાકી રક્તમોક્ષણ કરીએ અને રક્ત આવતું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, જલોક આવે છે કે જીતના. પરંતુ જો રક્ત બહાર ના આવે તો પ્રચ્છન્ન કર્મ કરીને પણ એ રક્તને શું કરવાનું છે, બહાર કાઢી નાખવાનું છે. નેક્સ્ટ છે વમન કર્મ. તો વમન કર્મ તો તમે જાણો છો કે શું છે, વમનમાં શું છે, તરત જ જે છે દોષોનું શું થાય છે, નીકળી જાય છે. આપણે કહીએ છીએ ગેસ્ટ્રિક લેવેજ, તો એને શું કહેવાય, વમન કહેવાય. અને એ જ રીતે વિરેચન, તો કે એને પરગેશન કહેવાય. એ શું છે, તરત જ ઇરિડિકેટ કરી દે છે, કે જે અનએબ્ઝોર્બ એટલે કે એબ્ઝોર્બ થવા દેતું નથી. પોઈઝન જેવું અંદર ગયું, વોમિટિંગ કરાય તો એબ્ઝોર્બ થવાનો પોઈઝનને ટાઈમ જ ના મળ્યો ગેસ્ટ્રિકમાં, તો સીધે સીધું બહાર નીકળી ગયું, તેની અસર જોવા મળશે નહીં. શીત ઋતુમાં શીત પ્રસેકથી અને કફ પ્રકૃતિના પુરુષમાં વિષોપક્રમમાં વમનથી આપણે સારવાર આપવી જોઈએ. અને જો મૂર્છા અને મધથી પીડાતા હોય તો તીક્ષ્ણ જે છે વમન આપણે કરવું જોઈએ. એટલે જો કફ પ્રકૃતિનો પુરુષ હોય, શીત ઋતુ હોય તો વમન અપાય, અને શીત એ પ્રસેક મૂર્છા અને મધથી પીડાતો હોય તો વમન કર્મ આપવું જોઈએ. પણ કેવી ઔષધથી, તીક્ષ્ણ વામક ઔષધ, તીક્ષ્ણ વામક ઔષધિનો પ્રયોગ કરવો. કઈ કન્ડિશનમાં, તો અહીંયા લખ્યું છે કન્ડિશન. પછી વિરેચન કર્મ, તો એ જ કે વિરેચન કર્મ નાભિથી અધોમાર્ગમાં જે બધા પણ જે વિષ હોય પિત્તાશયના, તો એમાં વિરેચન જે છે બેસ્ટ છે, કે એ જે છે એબ્સોર્બ થવા દેતું નથી. કોષ્ઠદા રુજા આદમાન મલ મૂત્ર સંગ રુગન મિતમ, આ બધી કન્ડિશનની અંદર વિરેચન જે છે બેસ્ટ છે. ઓકે, વિષ વિચ આર રિસાઇડિંગ ઇન પકવાસે, એટલે કે જે પકવાસેમાં વિષ રહેલું છે એને ઇરેડિકેટ કરવા માટે, એને દૂર કરવા માટે વિરેચન કર્મ બેસ્ટ છે. શું યુઝ થાય છે, નીલીની ફળ સરપી એટલે કે ઘી દહીં અને મધુ એનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે ઉપાદાન, તો કે માર્ગ દૂષિત થાય છે. વિષ દૂષિત થવાથી કફનો માર્ગ દૂષિત થાય, એટલે સ્ત્રોતોનો શું થાય, અવરોધ થાય, વાયુનું સંચરણ થાય નહીં. તો માણસ જે છે વાયુનું સંચરણ ના થાય તો પ્રાણનું સંચરણ ના થાય, પ્રાણ ના જાય તો શું થાય, આપણે એ ક્લિયર કરાવો પડે ટ્રેક, રેસ્પિરેટરી ટ્રેક. તો મરેલાની જેમ શ્વાસ લેવા લાગે તો એ ટ્રેક ક્લિયર કરાવવા માટે આપણે શું કરવું પડે, કાકપદ બનાવવી પડે. કેવી, તો કે ચર્મ કષાય કલ્ક બિલવા સમ મૂર્ધ્નિ, અને માથા પર કાકપદ બનાવવી પડે. એવું કહે છે કે વિશેષણ ઓફ કફ માર્ક બાય વિશ હોઝ સ્ત્રોતો સમૃદ્ધ સો વાયુ ઇઝ એગ્રેવેટેડ ઇફ પેશન્ટ બ્રેથ હેઝ થ્રુ ઇઝ અબાઉટ ડાઈસો, એટલે કે પેશન્ટ મરવાનો હોય એવી રીતે શ્વાસ લે તો એન્ડ ઇફ ઇઝ ઇવોઇડ ઓફ અસાધ્ય લક્ષણ. ધેન ઇન્સિઝન રિસેમ્બલિંગ કાકપદ ક્રોસ ફીટ શુડ બી મેડ ઓન હિઝ મૂર્ધા, એટલે કે મૂર્ધાની અંદર જે છે કાકપદ એટલે કે ઇન્સિઝન મૂકવાનું છે ક્રોફીટ જેવો, અને ત્યાં આગળ જે છે બિલ્વ અને ચર્મ કષાય જે છે કલ્ક એનો એપ્લાય કરવાનો છે. તો અહીંથી એક બીજો જે છે ટ્રેક ઓપન કરવાનો છે. જો અહીંથી જે છે અંદર ઓરલી એટલે કે જો ઓરલી શ્વાસ ના લઈ શકે, કફથી અવરુદ્ધ થઈ ગયો, તો અહીંયા જે છે એક આર્ટિફિશિયલ ઓપનિંગ જે છે બનાવવાનું છે રેસ્પિરેટરી રેટને ઓપન કરવા માટે. ઓકે, એ જે છે અહીંયા આપેલું છે. એક પિક્ચર આઈ થિંક શેર થઈ રહ્યું છે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં અથવા યુટ્યુબ ઉપર, કે જેની અંદર અહીંયા ઓપનિંગ કરી અને પેલાને જીવાડે છે અને નળી નાખે છે અને પછી એ નળીને કોકની બોટલમાં નાખે છે, એ રીતના જે છે એને આર્ટિફિશિયલ વેન્ટિલેશન એને પૂરું પાડે છે. મે બી ધ ડોક્ટર સિરીઝ, એની અંદર પણ ઉપાદાનનું જે છે સારામાં સારું ઉદાહરણ આપ્યું છે, એ જોઈ શકો છો. હૃદય આવરણ, તો કોઈ પણ વિષ થાય એ પહેલાં આપણે શું કરવાનું, હૃદયને રક્ષા કરવી. કારણ કે હૃદય શું છે, મર્મ છે, મહામર્મ. તો હૃદયનું જ્યારે આપણે રક્ષીએ, હૃદયને રક્ષનાર, હૃદયના પ્રોટેક્શનવાળા આપણે ઔષધો લઈએ અથવા ગમે તે કરીએ, તો એનાથી શું થાય, આપણને લાભ જ થાય. મધ ઘી ગૈરી ગૌમય એટલે કે ગૌમૂત્ર એની અંદર મિક્સ કરી અને પાકેલું શેરડી અથવા કાગડાનું માંસ સેવન કરીએ અને રસનું સેવન કરીએ, બકરા આદિનું તાજું રક્ત છે એ પણ પીવાનું કીધેલું છે આચાર્ય. કાર્ડિયો પ્રોટેક્ટિવ મેઝરની અંદર આ બધું આવે. અંજન શું છે, તો કે અંજનની અંદર શું છે, અંજન ઓબસ્ટ્રક્ટેડ ઓફ ધ વિઝનમાં કર્મ કરવું જોઈએ. બસ્ત મૂત્ર પીસ્ટેસ્તુ એટલે કે ગોટ એરિયન એટલે કે બકરીના યુરિન સાથે પીસવાનું છે. દેવદારૂ સૂંઠી હરિદ્રા કરવીર કરણ નિમ આ બધી ઔષધો છે અને ગોટ યુરિન સાથે પીસી અને અંજન બનાવવાનું છે, અંજનને એપ્લિકેશન કરવાનું છે આંખની અંદર. તો એ શું છે, આંખના જે છે કોઈ પણ એવી ઇફેક્ટ હશે તો એની અંદર ઉપયોગ છે. ઓબસ્ટ્રક્શન ઇન ધ વિઝન હશે, જે એક પેશન્ટ ઓફ પોઈઝનિંગ, પોઈઝનિંગનું પેશન્ટ હોય અને વિઝન ઓબસ્ટ્રક્ટ થયું હોય તો એમાં આ પ્રકારનું અંજન કરવાનું. ઓકે, ઇન્ડિકેશન શું છે, તો સુનાક્ષી કૂટ એટલે કે આંખમાં સોજા છે, નિદ્રાળતમ એટલે કે સ્લીપ આવે છે, વિવરણ થઈ છે, આંખ
બસ જે છે જોવામાં તકલીફ પડે છે તો એની અંદર અંજન કરવું જોઈએ. નશ્યકર્મ, તો ફિફ્થ સ્ટેજ ઓફ ધ પોઈઝનિંગ, ધ પેશન્ટ શુડ બી સબ્જેક્ટ નશ્યકર્મ વિથ ધ જ્યુસ ઓફ ધ કાકાંડ એન્ડ સિરિસ. સિરિસ અને કાકાંડના જ્યુસથી નશ્યકર્મ છે. પાંચમા સ્ટેજમાં પોઈઝનિંગ હોય ત્યારે. ઓકે, નશ્યકર્મ આર ઓલ્સો પ્રિસ્ક્રાઇબ ઇન ધ કેસ ઓફ સસ્પેક્ટેડ ઉદબંધ, એટલે કે હેંગિંગ, વિસ અને ડ્રાઉનિંગ. આ ત્રણે ત્રણ કેસમાં નશ્ય કરી શકાય છે. ઇન કેસ ઓફ ધ ઓબસ્ટ્રક્શન ઓફ ધ આઈ, નોઝ, ઇયર, ટંગ, વી કુડ પ્રિપેર પેશન્ટ ફોર ધ નશ્યકર્મ. જો એ આઈ છે, ઇયર છે, નોઝ છે, એ આગળ કોઈ પણ પ્રકારનું ઓબસ્ટ્રક્શન હોય તો નશ્ય કરાય. કારણ કે નશ્ય જે છે ઉધ્વ ચતુર્ગતમાં બધા જમાં ઉપયોગી થાય. શિરમાં વિષ જો કારણ હોય તો પણ નશ્યકર્મ કરાય. કારણ કે નાસાહી શિરસો દ્વારા, એ તો ભૂલાય નહીં. પછી ધૂળની વાત આવી વિશ્વક્રમ તરીકે, તો અનેક એવા ધુમાડા હોય. જો મોરના પીંછા, બગલાના અસ્થિ, સરસવ, ચંદનના ચૂર્ણમાં ઘૃત મુક્ત કરીને, ચંદનના ચૂર્ણ અને ઘૃત બધું મિક્સ કરીને ધુમાડો કરવાનો, અને એ ધુમાડો જે છે વિષનાશક કીધો છે. એને આખા ઘરમાં જે છે બધે જ ફેરવવાનું છે. એટલે શું થાય, જે વાયરલ હોય, જે વિષકારક હોય, જે આપણા માટે હાનિકારક હોય એવા માઇક્રોબિયલ બેક્ટેરિયાનો નાશ થાય. એ રીતના જે છે કોન્સેપ્ટ છે. અને શું, ધુમાડો જે છે બધા વિષનો નાશ કરે, સોજાને પણ દૂર કરે છે, તો અને ઘણી ઇફેક્ટ આપેલી છે. પછી લેહ આવે છે, એટલે કે ગંડુસ કવર લેહ, તીક્ષ્ણ પ્રધમન નશ્ય અંજન આપવું જોઈએ એવું આચાર્ય કહે છે. શિરમાં પીડા હોય જો વિષના કારણે, તો સાકર, મધ મિક્સ કરી સુવર્ણ માસિક એનો લેહ આપવાનો છે. લેહ એટલે શું, ચાટવાનું કીધું છે. સાકર, મધ અને સુવર્ણ માસિક અને સુવર્ણ બધું ભેવું કરી અને એને ચાટવા માટે આપવાનું છે. અને આ બધું જે છે વિષને ઝડપથી હરી લે છે. તો ક્યારે, તો કે મોઢામાં હોય ત્યારે વિષ ત્યારે, અને એમાં શિરમાં પીડા હોય એટલે કે હેડેક હોય ત્યારે, વિષના કારણે હેડેક હોય ત્યારે જે છે લે આપી શકો છો. બીજું છે ઔષધ, તો મેડિસિન તો હોય, તો દોષોની સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપણે કરવાની છે, તો એને શું કહેવાય ઔષધ. તો કે મેડિસિન ઓફ ધ ઓપોઝિટ ક્વોલિટી શુડ બી ટ્રીટેડ અગેન્સ્ટ ધ ડિફેક્ટ ઓફ વિથ ધ સિમ્ટમ્સ આર ફાઉન્ડ ઇન એક્સિસ, એટલે કે જેવા સિમ્ટમ્સ જોવા મળે એના અપોઝમાં આપણે ટ્રીટમેન્ટ અહીં આપવાની છે. પ્રતિસારણ, તો કે લેપ કરવાનો છે, શેનો, ત્રિકટુ, ગુગલું, હરિદ્રા, પંચલવણ, ગોરોચન અને સવાર્તક એટલે કે બોરિંગની સમાન ભાગના ચૂર્ણથીને મિક્સ કરી અને જે છે લગાવું જ્યાં આગળ વિષ એટલે કે બાઇટ હોય ત્યાં આગળ. ઓકે, પછી પ્રતિવિષ એન્ટીડોટ, તો કે સ્થાવર વિષમાં સર્પદંશ કરાવો અને સર્પવિષમાં સ્થાવર વિષનું બાન કરાવો. આ થોડુંક જે છે કોન્ટ્રોવર્શિયલ પણ છે અને આપણને સમજ પણ ના, કે ભાઈ એવું કહે છે કે સ્થાવર વિષ થયું હોય, કોઈ પોઈઝનિંગ આપણે વનસ્પતિ લઈ લીધી તો સર્પદંશ કરાવો, અને સર્પાદી વિષ થયું છે એટલે કે સર્પ કરડ્યો છે સાપ, તો સ્થાવર વિષનું પાન કરાવો. એટલે કે ઉલટો જે છે આપણે ઓપોઝિટ ડાયરેક્શનમાં જે છે એન્ટીડોટ અહીંયા આપવાનું એવું કીધું છે. વિષજ્ઞ મહાકાશાયનું વર્ણન પણ અહીંયા છે. પછી સંજ્ઞા સ્થાપન, તો કે રિસસિટેશન, એની અંદર શું છે છઠ્ઠું સંજ્ઞા જે છે, છઠ્ઠું શું કરવાનું છે, સંજ્ઞા સ્થાપન કરવાનું કીધું છે. તેના માટે ગોરોચન, હળદર, મંજિષ્ઠા, મરીચ, પીપલી આનું જળ સાથે પાન કરવાનું કીધું છે. ઓકે, આ બધું શું કરે, મેન્ટેન કરે ધ કોન્શિયસ ઓફ ધ પેશન્ટ. પછી આવે છે લેપ, તો કે વધારે ઘર્ષણની અતિ પ્રવૃત્તિમાં વટાદીનો શીતલ લેપ કરવાનું કીધું છે. એટલે કે જો પ્રતિસારણ વધારે થઈ જાય તો પછી વટાદી, વટાદી એટલે કે વૃક્ષોનો શીતલ લેપ પણ કરવાનો કીધો છે. પછી બીજા અનેક લેપ છે કે સિરિસ છે, હૃદય, ચંદન, પ્રલેપનમ, હૃદય ચંદન લેપ તથા સુખ, એટલે કે હૃદય ઉપર ચંદનનો લેપ અને બીજા લેપ આપ્યા છે એનો પણ ઉપયોગ જે છે સુખ આપનાર છે. લાસ્ટ છે મૃત સંજીવન, તો કે બધા જ વિષનો નાશ કરે છે મૃત સંજીવન, અને એ જ્વરને પણ હરે છે, અને વિલેપન ને વિલેપનમ ધારણ ધૂમગ્રહરૂ ગૃહસ્થ ગૃહ ધૂળના રૂપમાં જે છે વિલેપન ધારણ કરે છે. ઉત્તમ વિષે જનત્વ અલક્ષ્મી કારવાણા મંત્રાગ્નયમ શરણ્ય હરિ ધન્યતા, એટલે કે ભૂત વિષની ઉત્પત્તિ અલક્ષ્મી કામના અગ્નિના મંત્ર સહિત હરે છે. ઓકે, તો કે શું કીધું છે, તો જ્યારે પણ મૃત સંજીવન કર્મ કરીએ છીએ ત્યારે જયદ પુરુષ વિષમ એટલે કે વિષ ઉપર શું થાય, જય પ્રાપ્ત થાય, પ્લસ જ્વરને પણ હરણ થાય, જ્વર પણ નાશ થાય, પ્લસ ભૂત વિષની ઉત્પત્તિ એનો પણ નાશ થાય, અલક્ષ્મી એટલે કે જેની પાસે પોવર્ટી છે એનો પણ નાશ થાય, કામનો નાશ થાય, અને શરીરનો જે નાશ કરનારા તત્વો છે એનો નાશ થાય, દુઃસ્વપ્ન અને સ્ત્રીદોષ, કાલ, મરણ, અંબુ, ચોર, ભય, આ બધું જ જે છે જ્યારે મૃત સંજીવન કર્મ કરવામાં આવે છે, મૃત સંજીવન વિશ્વક્રમ કરવામાં આવે ત્યારે બધાનો નાશ થાય છે.
અને ધન ધાન્યથી જે છે સમૃદ્ધ થાય, કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય, લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય અને આવા જે છે કાર્યને શું કીધું, આવા વિશ્વક્રમને મૃત સંજીવન કર્મ કીધું છે. બહુ જ અગત્યનું છે. અને મૃત સંજીવન શું કરે, લાઈફ સ્પાનને વધારે છે. અને મૃત સંજીવન ઇન ધ ફોર્મ ઓફ વિલેપન પણ હોય, ધૂમ પણ હોય અને ગ્રહ પણ હોય. આપણે જે ગ્રહ પહેરીએ, અમુક લોકો વીંટી પહેરતા હોય, બસ ધૂમ આપણે ઘરમાં કરતા હોય, વિલેપન એટલે કે લેપ હોય, ઓઇન્ટમેન્ટ હોય, પેસ્ટ હોય, તો એના ફોર્મમાં જે છે અમૃત સંજીવન વિશ્વકર્મ કરવામાં આવે છે કે જેનાથી આટલા બધા આપણને ફાયદા થાય છે. તો આજે આપણે મોટો લેક્ચર થયો છે આજે, કે જેની અંદર બધા જ વિશ્વકર્મ વિશે માહિતી આપી દીધી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.